મતલબ એના પાસે કક્ષીય ડાયપોલ મોમેન્ટ હોય. હવે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, એની ડાયપોલ મોમેન્ટ આપણે આ દિશામાં પ્લસ કહીએ તો એમ પ્લસ કહી દઈએ, તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન ગતિ કરતો 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 અહીંયા પણ આવશે. તો અહીંયા આપણા ડાયપોલ મોમેન્ટ જે છે ને આપણે એમ કહીએ ઇલેક્ટ્રોનિક છે, અને આને એમ પ્લસ કહેતા હોય તો આને એમ માઇનસ કહેવાય. મતલબ આ કિસ્સાની અંદર ટોટલ ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ? ઝીરો થઈ. પેરાથી સિસ્ટમ અલગ છે, પણ અહીંયા આ દિશામાં ડાયપોલ મોમેન્ટ આમ મળે તો અહીંયા આ દિશામાં ડાયપોલ મોમેન્ટ આમ મળે, બંને ઓપોઝિટ દિશા થાય, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોનની ઝીરો હોય. અહીંયા તમે જોશો તો અહીંયા આ રીતે ઉપર જશે ઇલેક્ટ્રોન, તો અહીંયા આ સાઈડમાં ઇલેક્ટ્રોન નીચે આવશે, એટલે અહીંયા ટોટલ ડાયપોલ મોમેન્ટ તો ઝીરો જ મળશે. ઇલેક્ટ્રોન સામાન્ય રીતે જ્યારે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે એ વખતે એની પરિણામી ડાયપોલ મોમેન્ટ ઝીરો છે, એટલે આ ડાયમેગ્નેટિક પદાર્થ એની ડાયમેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. હવે આપણા ડાયમેગ્નેટિઝમ પદાર્થને શું કરવાનું? તો જેમ આગળ કર્યું એમ ના એમ, સૌથી પહેલા આ ડાયમેગ્નેટિઝમ પદાર્થને આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ. ચલો તો નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ શું થાય છે એની ચર્ચા કરો. જુઓ અહીંયા આ રીતે માની લો નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, તમને આઈડિયા આવી જતો હશે કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, આ નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર તમે આ જે પદાર્થ છે અહીંયા મૂકી દો છો, તો અહીંયા તમે આ રીતે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન મૂકી દો છો. આ તમારું સેન્ટર છે, બરાબર? તો તમે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ જે તમારો ડાયમેગ્નેટિઝમ પદાર્થ છે અહીંયા મૂકી દો છો. હવે તમને ખબર છે અહીંયા ઇલેક્ટ્રોન નું પરિભ્રમણ આમ છે, અહીંયા ઇલેક્ટ્રોન નું પરિભ્રમણ આમ છે. હવે ધ્યાન આપ જુઓ, અહીંયા આ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજા સમાંતર થઈ ગયા હશે, પણ આ કિસ્સાની અંદર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને મેગ્નેટિક મોમેન્ટ આમ છે, પરસ્પર વિરુદ્ધ છે. એનો મતલબ શું થશે? જુઓ, જ્યારે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે, મતલબ જ્યારે બંને સમાંતર હોય, ત્યારે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પર બળ વધુ લાગશે, તે તમારો ઇલેક્ટ્રોન ધીમો પડશે. અને જ્યારે બંને વિરુદ્ધ દિશામાં હોય તો યાદ રાખવાનું, એ વખતે તમારા ઇલેક્ટ્રોન એ ઝડપી બનશે, એ વખત ઇલેક્ટ્રોન નો વેગ વધશે. બરાબર, યાદ રાખજો. બરાબર, હવે અહીંયા આ કિસ્સામાં શું થશે? અહીંયા ઇલેક્ટ્રોન ધીમો પડ્યો, અહીંયા ડાયપોલ મોમેન્ટ કેવી થઈ? ઓછી થશે. અહીંયા ડાયપોલ મોમેન્ટ ઓછી થશે અને અહીંયા ઇલેક્ટ્રોન ઝડપી થયો, મતલબ અહીંયા ડાયપોલ મોમેન્ટ વધશે. હવે આ બે ની બાદ બાકી કરો, જુઓ મોટામાંથી નાનો જાય તો કોઈક તો વધે ને, ઝીરો તો ના જ રહે ને. મોટામાંથી મોટી ડાયપોલ મોમેન્ટ માંથી નાની ડાયપોલ મોમેન્ટ બાદ કરો તો જવાબ ઝીરો ના આવે. ઝીરો ક્યારે આવે? જ્યારે બંનેની સરખી ડાયપોલ મોમેન્ટ હોય ને બાદ બાકી કરો તો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી અહીંયા ડાયપોલ મોમેન્ટ ઓછી થશે, વધશે, સોરી ઓછી થશે, અને અહીંયા ડાયપોલ મોમેન્ટ એ બેઝિકલી વધે છે. મતલબ આ કિસ્સાની અંદર, અહીંયા આ સિચ્યુએશનની અંદર પરિણામી ડાયપોલ મોમેન્ટ એ ઝીરો મળશે નહીં, કઈ દિશા મળશે? આ પરિણામી ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં હશે કે એની વિરુદ્ધ દિશામાં? વિરુદ્ધ દિશામાં. કારણ કે ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશા મોટી છે, એટલે આ જે ડાયપોલ મોમેન્ટ મળશે એ પણ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ મળશે. હું જે કહું છું તમારા મગજમાં ઉતરતું હશે, ખબર પડે છે? તો આ એક ઉદાહરણ હતું જે મેં તમને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો. ધારો હું મારી રીતે તમને સમજાવું, જે અહીંયા થિયોરેટિકલ બેઝ પ્રમાણે છે એ પ્રમાણે. ધારો આપણે આ રીતે વાત કરીએ છીએ. જુઓ, આ માની લો તમારું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર આ માની લો આપણો એન ધ્રુવ છે, નોર્મલ આપણી આકૃતિ છે એ પ્રમાણે આ આપણો એસ ધ્રુવ છે, એટલે અહીંયા વચ્ચેના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર તમે આ રીતે ડાયમેગ્નેટિઝમ પદાર્થ ગોઠવો છો. હવે હું તમને પ્રશ્ન પૂછું, તમે ડાયમેગ્નેટિઝમ પદાર્થ મૂકવો છો, એ ડાયમેગ્નેટિઝમ પદાર્થને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી એની ચુંબકીય ચાક માત્ર કઈ તરફ છે? આ તરફ છે, આ તરફ છે પરિણામી. તો અહીંયા તો લખ્યું તમે
तो परिणामी चुंबकीय क्षेत्र और चुंबकीय क्षेत्र विरुद्ध दिशा में, मतलब अहीं अंदर चुंबकीय क्षेत्र डायपोल मोमेंट की दिशा आ रीते मळशे। मतलब शू थयो तो डायपोल मोमेंट तो एस ध्रुव थी एन ध्रुव तरफ हो, मतलब आ तमारो एस ध्रुव थयो, आ तमारो एन ध्रुव थयो। याद आवे छे पेला करतो टोटल ऑपोजिट थयो, जुओ पेला में एस हतो इन जगह अहीं एन आई गयो, पेला में आ एन हतो इन जगह अहीं एस आई गयो। मतलब पेला में बंने वच्चे आकर्षण बळ हतो, अहीं अपाकर्षण बळ आवशे। हवे जो एन एस होय तो अहीं परिणामी चुंबकीय क्षेत्र की डायरेक्शन केवी रीते लेवाय, जुओ हुं ए पण तमने समझावुं। एन ध्रुव हो तो अहिया चुंबकीय क्षेत्र रेखा बाहर निकल, आम थी आम थी चुंबकीय क्षेत्र रेखा आम थी आम थी आम आव, मतलब अहिया चुंबकीय क्षेत्र आम छे, अहिया चुंबकीय क्षेत्र आम छे, अहिया आम छे। तो जुओ अहिया चुंबकीय क्षेत्र अने क्षेत्र डायपोल मोमेंट बंने समांतर छे, मतलब आ विस्तार नी अंदर चुंबकीय क्षेत्र वधशे। ज्यारे अहिया जुओ अंदरना भागमां, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ડાયમેગ્નેટિઝમ પદાર્થનું આ રીતે છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો બંને કેવા થઈ ગયા એકબીજાના વિરુદ્ધમાં। મતલબ અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા ઝીરો મળશે, પેલાથી કમ્પ્લીટ ઓપોઝિટ જ થશે, બરાબર। મતલબ ડાયમેગ્નેટિઝમ પદાર્થની અંદર કયા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે, અંદરના ભાગમાં કે બહારના ભાગમાં? બહારના ભાગમાં, બહારના ભાગમાં। મતલબ મિત્રો માની લો તમે આ ડાયમેગ્નેટિઝમ પદાર્થ મૂકો છો ને, ડાયમેગ્નેટિઝમ પદાર્થ, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આવશે ને અહીંયાથી આમ જતી રહેશે આ રીતે, આ રીતે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જશે। મતલબ અંદરના ભાગમાં કોઈ પણ પ્રકારની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેશે જ નહીં, સમજણ પડી? જયારે પેરાની અંદર ઉલટું થતું હતું, પેરાની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર થી જતી હતી, ત્યારે અહીંયા તો બહાર થી જાય છે। આઈડિયા આવે છે તમને? આઈડિયા આવે છે? હા સર, બરાબર। હવે તમે વિચારો મતલબ શું થવાનું, મતલબ એવું થયું કે સાહેબ ડાયમેગ્નેટિઝમ પદાર્થ છે, એ ડાયમેગ્નેટિઝમ પદાર્થના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો હોય, તો ચુંબકીય ક્ષેત્ર ઝીરો હોય તો પછી કયું ક્ષેત્ર હાજર હશે ત્યાં? જો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર હોય તો ફક્ત કયું ક્ષેત્ર હાજર હોય ત્યાં? તો અહીંયા અંદરના ભાગમાં ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય। જો વિદ્યુતીય ક્ષેત્ર હાજર હોય તો શું થાય, વિદ્યુતીય પ્રવાહ તમને 100% મળશે। મતલબ તમે જેટલો વિદ્યુતનું વહન કરાવવા માંગતા હોય બધે વિદ્યુત વિદ્યુત અહીંયાથી પસાર થશે, વિદ્યુતનું સેચ પણ અવરોધના રૂપે ઉષ્મા ઉર્જાના રૂપે અહીંયા વ્યય નહીં થાય। અને આ જે પદાર્થ છે કે જેની અંદર વિદ્યુતીય પ્રવાહનું 100% વહન થાય એને આપણે ઇંગ્લિશમાં સુપર કંડક્ટર પદાર્થ કહીએ છીએ। સુપર કંડક્ટર, સુપર કંડક્ટર મતલબ જે પદાર્થ સૌથી મહત્વનું, મતલબ સુપર કંડક્ટર એને કહેવાય કે જેના અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો હોય અને જે પદાર્થની વાહકતા ઇન્ફિનિટી હોય, મતલબ એમાંથી વિદ્યુતનું મહત્તમ વહન થઈ શકતું હોય। આઈડિયા આવે છે કે નહીં? અને આ જે સુપર કંડક્ટર ની થિયરી સમજાવે છે તો સુપર કંડક્ટર એક એવું મટીરિયલ છે જેનું ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં ઝીરો છે, એ ઘટનાને અથવા એ અસરને આપણે સામાન્ય ભાષામાં મિઝનર અસર કહીએ છીએ। મિઝનર અસર શું સમજાવે છે? મિઝનર અસર એ સમજાવે છે કે કોઈ પણ પદાર્થ હોય તો એના અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર ઝીરો થાય। સુપર કંડક્ટર પદાર્થ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઝીરો છે એની થિયરી જે છે એને મિઝનર અસર કહીએ છીએ। ઓકે, તો આ થોડો પોઈન્ટ ડાયવર્ટ થાય છે, ઓકે, જે પેરામેગ્નેટિઝમમાં નહીં। સેકન્ડ પોઈન્ટ આપણે જે વાત કરીએ છીએ એ અનિયમિત ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ, તો ભાઈ ડાયમેગ્નેટિઝમ પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકે શું થાય? જુઓ આ રીતે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હતું તમારું, આ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ છે ત્યારે આ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઓછું। હવે તમે અહીંયા કયો પદાર્થ મૂકો છો? તો અહીંયા તમે ડાયમેગ્નેટિઝમ પદાર્થ મૂકો છો, તો ડાયમેગ્નેટિઝમ પદાર્થ મૂકો તો ડાયમેગ્નેટિઝમ પદાર્થ થી ડાયપોલ મોમેન્ટ તો અહીંયા આ રીતે ઓપોઝિટ હોય, ચુંબકીય ક્ષેત્ર આમ છે તો ઓપોઝિટ હોય, મતલબ આ કયો ધ્રુવ હશે એન, આ કયો ધ્રુવ હશે એફ, તો અહીંયા કયું બળ લાગશે? અહીંયા બળ લાગશે એફ એન ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ બી। અહીંયા કયું બળ લાગશે?
एफ एस इज इक्वल टू पी इंटू बी, तो अहीं चुंबकीय क्षेत्र वधु होवाथी बी वधशे, मतलब एफ एस नी किंमत वधु हशे, ज्यारे अहीं बी ओछो हशे मतलब अहीं एफ एन नी किंमत ओछी हशे, तो तमारो जे परिणामी बल छे ए मोटा बलमांथी नानो बल बाद करवाथी मतलब मोटू कयुं छे एफ एस अने नानू कयुं छे एफ एन। जो पेरामां मळते एनी टोटल ऑपोजिट मळे छे के नहीं बधुं, ए जे वस्तु पेरामांथी एना करता ऑपोजिट छे के नहीं? आ हां पण बेटा आवो जो एक बाकी शुं रह्युं, तो फक्त ने फक्त डायमेट्रिजम ना उदाहरणो एनी चर्चा करीए, પાછળના પેજમાં મારો ઉપયોગ કરવો પડશે। તો અહીંયા ડાયમેગ્નેટિઝમ પદાર્થના આપણે ઉદાહરણોની વાત કરતા હોય તો આ બધા ઉદાહરણ આવો જુઓ। તમે ઉદાહરણ તરીકે બિસ્મથ લઈ શકો છો, લેડ લઈ શકો છો જેને શિશુ કહીએ છીએ, પાણી લઈ શકો છો, સિલિકોન લઈ શકો છો, નાઇટ્રોજન લઈ શકો છો, પણ એસટીપી અને સોડિયમ ક્લોરાઇડ પણ લઈ શકો છો। આ બધે બધા ઉદાહરણ એ ડાયમેગ્નેટિક પદાર્થના છે, યાદ રાખવા પડશે તમારે। ચલો આટલા સુધી ફાવશે? ઓકે, હવે પરીક્ષામાં ક્વેશ્ચન શું પૂછાય છે એ જોઈ લો। એક આવો ક્વેશ્ચન પૂછી શકે, પૂછવો હોય તો પેરામેગ્નેટિઝમ અને ડાયમેગ્નેટિઝમના ચાર તફાવતના મુદ્દા લખો। આવો ક્વેશ્ચન્સ પરીક્ષામાં પૂછવો પૂછાય કે ના પૂછાય? તો મેં આખી થિયરી ચલાવી કે ના ચલાવી? તમે પેરા અને ડાયના ચાર ચાર તફાવત તમે બધા મને મોકલશો કે નહીં મોકલો? કરી શકશો કે નહીં? એક તો જો વ્યાખ્યામાં તફાવત છે, ઉદાહરણમાં તફાવત છે, પરિણામી બળમાં તફાવત છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં તફાવત છે, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો તફાવત છે, એટલે ચાર નહીં દસ તફાવત લખવા તો મળી જાય, એટલી થિયરી તો ચલાવી આપી મેં, સમજાઈ? આઈડિયા આવે છે બેટા બધાને? ઓકે, તો અહીંયા ડાય અને પેરા પતી ગયું, બાકી કયું રહ્યું? ફક્ત તો ફેરોમેગ્નેટિઝમ પદાર્થ બાકી છે। હવે ફેરોમેગ્નેટિઝમ પદાર્થ ચલાવતા પહેલા આપણે અહીંયા એક નવો ક્વેશ્ચન લઈએ। અહીંયા એક પ્રશ્ન આ રીતનો છે, કિરીનો નિયમ સમજાવો। જે લગભગ માર્ચ 2020 ની બોર્ડ ની એક્ઝામ માં પૂછાણું હતું, તો ક્યુરી નો નિયમ સમજાવો આપણને આવડતું હોવું જોઈએ। ક્યુરી ના નિયમ માં શું છે જુઓ, ક્યુરી નો નિયમ જે ક્યુરીએ નિયમ આપ્યો હતો એ ફક્ત ફક્ત પેરામેગ્નેટિઝમ પદાર્થ માટે આપ્યો હતો, બરાબર? હવે જુઓ ક્યુરીએ જે પણ વાત કરી હતી એ પેરામેગ્નેટિઝમ પદાર્થ વાત કરી હતી, તો પેરામેગ્નેટિઝમ પદાર્થ હોય એ પેરામેગ્નેટિઝમ પદાર્થની અંદર તમે ચુંબકીય ક્ષેત્ર જે છે એ થોડુંક વધારો તો એનું મેગ્નેટાઇઝેશન કેટલું વધશે? થોડુંક વધશે। અને જો ચુંબકીય ક્ષેત્ર બહારનું જે છે બહુ વધારો તો પદાર્થનું મેગ્નેટાઇઝેશન ઘણું બધું વધશે। આ ખબર પડે હું જે કહું છે? આ રીતે જુઓ, આ તમારો પેરામેગ્નેટિઝમ પદાર્થ છે, આ એની ડાયપોલ મોમેન્ટ છે, બધાની અલગ અલગ, દરેક અણુ અલગ અલગ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે। હવે તમે આ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું, માની લો 2 ટેસ્લા, તો શું થશે? આ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવાના લીધે આ જે અણુ છે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે, આ અણુ પણ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવશે, તો આ બે અણુઓ શું થયા કહેવાય? મેગ્નેટાઇઝ થઈ ગયા, મતલબ મેગ્નેટાઇઝેશન મળ્યું। પણ આ ચુંબકીય ક્ષેત્ર બે ની જગ્યાએ તમે 8 ટેસ્લા કરી નાખો તો આ પદાર્થ પણ ડાયપોલ મોમેન્ટ ધરાવશે, આ પણ બેઝિકલી મેગ્નેટાઇઝ થઈ જશે અને આ પણ મેગ્નેટાઇઝ થઈ જશે, મતલબ ચુંબકીય ક્ષેત્ર વધે તો મેગ્નેટાઇઝેશન શું થાય? વધે કે નહીં? તો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશન એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સપ્રમાણમાં। તમને આઈડિયા આવતો હશે હું જે કહું છું। તેમજ અહીંયા બીજી વસ્તુ ટેમ્પરેચરની છે, બરાબર?
હવે અહીંયા ટેમ્પરેચર ની વાત એવી કરી હતી કે ટેમ્પરેચર જયારે વધે છે ત્યારે મેગ્નેટાઇઝેશન ઘટે છે, અને ટેમ્પરેચર ઘટે છે ત્યારે મેગ્નેટાઇઝેશન વધે છે. એવું કેમ? જો હું તમને સમજાવું, એવું પણ એક રીઝન છે, પર્ટિક્યુલર સિસ્ટમ છે. આ તમારો પદાર્થ છે, આ પદાર્થ ઉપર આ રીતે ચુંબકીય ક્ષેત્ર એપ્લાઈડ કરેલું છે, જેથી આ પદાર્થ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. દરેક અણુ મતલબ પદાર્થ મેગ્નેટાઇઝ થઈ ગયો છે. હવે તમે આ પદાર્થના ટેમ્પરેચરમાં વધારો કરો છો, ટેમ્પરેચરમાં વધારો કરો છો મતલબ 3/2 KBT ના લીધે ઉષ્મીય ઉર્જા વધશે. ઉષ્મીય ઉર્જા વધેલી શું થાય? માની લો તમને તમારા પપ્પા દરરોજ 10 રૂપિયા આપું છે, હું કોઈ દર 100 રૂપિયા આપી દેશો તો સ્કૂલમાં ના આવે, થિયેટરમાં જતા રહો, બરાબર છે? એવું વિચારે કે મારો છોકરો ડાયો છે, લાવો 10 ની જગ્યાએ 100 રૂપિયા આપું, તો તમે 100 રૂપિયા ભાડી મેળવી સ્કૂલમાં ના આવો અને ડાયરેક્ટ થિયેટરમાં જતા રહો, તો મતલબ એવું જ અહીંયા થશે. તો જે અણુ સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હતું એને ઉર્જા મળશે 3/2 KBT, એટલે એનું મેગ્નેટાઇઝેશન બદલાઈ જશે. આ પણ પદાર્થ મેગ્નેટાઇઝેશન ખોઈ નાખશે, મતલબ ટેમ્પરેચર વધારવાથી મેગ્નેટાઇઝેશન ઘટશે વધશે નહીં. તો મતલબ શું થયું? આનો મતલબ એ થયો કે મેગ્નેટાઇઝેશન અને તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે બંને વસ્તુ ભેગી કરી નાખો તો મતલબ મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સહપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા પ્રપોદનનું ચિહ્ન દૂર કરો, અચળાંક મૂકો, જે અચળાંક ક્યુરીનો અચળાંક કહેવાય, એને આપણે સી કહીએ છીએ. એ સૂત્ર બનો, એમ ઇઝ ઇક્વલ ટુ CV/T, બરાબર? તમને આઈડિયા આવતો હશે. જ્યાં સી શું છે? તમને ખબર છે સી એ ક્યુરીનો અચળાંક છે. એકદમ સિમ્પલ થિયરી છે કે નહીં? લ્યા સિમ્પલ થિયરી છે. હવે આપણે ઓલરેડી જાણી, જુઓ આપણે ઓલરેડી જાણીએ છીએ કે મેગ્નેટાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ સસેપ્ટેબિલિટી ગુણ્યા ચુંબકીય તીવ્રતા. તો અહીંયા તમે એમ ની જગ્યાએ x×h લખી દો, અહીંયા સૂત્ર શું બધા સી પછી B/T, પણ બી એટલે મેં તમને સમીકરણ શીખવાડી દઉં, μ0×h. તો અહીંયા સમીકરણ બનશે xHc બરાબર μ0×h/T, બંને બાજુથી HH કેન્સલ થઈ જશે. તો અહીંયા તમને સૂત્ર શું મળશે? સસેપ્ટેબિલિટી સી ઇઝ ઇક્વલ ટુ σμ0/T. આ પણ સમીકરણ મળે છે. આઈડિયા આવે છે મિત્રો? ખબર પડે છે? મતલબ હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, તમારા પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરવું હોય તો શું વધારવું પડે, શું ઘટાડવું પડે? મેગ્નેટાઇઝેશન કરવું હોય તો ચુંબકીય ક્ષેત્ર વધારવું પડે અને તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ઘટાડવું પડે, બરાબર? તો જો તમે પદાર્થનો 100 ટકા મેગ્નેટાઇઝ કરવા માંગતા હોય, 100 ટકા મેગ્નેટાઇઝ મતલબ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, એને 100 ટકા મેગ્નેટાઇઝ કરવા માંગતા હોય તો તમારે ચુંબકીય ક્ષેત્ર વધારવું પડે અને તાપમાન શું કરવું પડે, ઘટાડવું પડે. તો એ વખતે દરેક પદાર્થની ડાયપોલ મોમેન્ટ એ સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર કેવી થઈ જશે? સમાંતર. મતલબ તમારો પદાર્થ એ 100 ટકા મેગ્નેટાઇઝ થઈ જશે, જેને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. આ જે થિયરી છે એ ક્યુરીનો નિયમ છે. બોલો, આવડે ના આવડે આપણને? એટલે આજે ભણાયું માં અવાજ દેખાવાનું ક્લિયર હતું, બરાબર? તો જુઓ, કાલની થિયરી એ લગભગ છેલ્લી થિયરી હશે. કાલે હું ફેરોમેગ્નેટિઝમ અને હિસ્ટેરેસિસ વક્ર આ બંને થિયરી પૂરી કરવાનો પ્રયત્ન કરીશ. મને ખબર ત્યાર સુધી પતી જ જશે, મને નહીં લાગતું કે કંઈક ખાસ બાકી રહેશે, બરાબર? એટલે તમે એની તૈયારી કરજો. હવે આજે રાત્રે 8 વાગે ટેસ્ટ છે, તૈયાર કરીશું બધાએ? હા, કમ્પ્લીટ છે બધાને? તો રાત્રે 8 વાગે મળીએ, ઓકે? ચેપ્ટર નંબર 5 જેટલું ચાલ્યું એટલું રાત્રે 8 વાગે મળીએ ટેસ્ટમાં. ડન બેટા.